गुजरात યુનિવર્સિટીમાં થોડા દિવસ અગાઉ જ મેડિકલના વિદ્યાર્થીઓને પાસ કરાવવાનું કૌભાંડ સામે આવ્યું હતું। ત્યારે વધુ એક કૌભાંડ સામે આવ્યું છે અને નર્સિંગનો પરીક્ષા બાદ વિદ્યાર્થીઓની ઉત્તરવહી યુનિવર્સિટીમાં જમા કરાવવામાં આવી હતી, જે મોડી રાતે ગાયબ થઈ ગઈ છે। ગાયબ થયેલી ઉત્તરવહી સવારે યુનિવર્સિટીમાં જમા થાય એ પહેલા એનએસયુઆઈ દ્વારા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। જો કે કુલપતિએ જણાવ્યું હતું કે અમે આ અંગે એફઆઈઆર કરી રહ્યા છીએ। પરીક્ષામાં હાજર હોય તેવા 14 વિદ્યાર્થીની 28 ઉત્તરવહી ગાયબ થઈ ગઈ હતી। સેન્ટરના કોઓર્ડિનેટર અને સિક્યોરિટી સ્ટાફની હાજરીમાં ઉત્તરવહી ગાયબ થતા યુનિવર્સિટીના સત્તાધીશો સામે સવાલો ઉઠ્યા છે। આ મામલે યુનિવર્સિટીમાં ટાવરના અધિકારી, પરીક્ષા વિભાગના અધિકારીઓ શંકાના દાયરામાં છે। જો કે અત્યારે યુનિવર્સિટી દ્વારા પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। સરકારના વહીવટ તંત્રના માધ્યમથી પેપર કાંડ હોય, ડમી કાંડ હોય, તોડ કાંડ હોય, આવા અનેક કાંડોના માધ્યમથી ગુજરાત રાજ્યના યુવાનોના ભવિષ્ય સાથે છેડા કરવાનું કામ ગુજરાત રાજ્યમાં થઈ રહ્યું છે। ત્યારે આજે ગુજરાત યુનિવર્સિટી પણ એમાંથી બાકાત રહી નથી। કોઈ પણ યુનિવર્સિટીનું વહીવટી તંત્ર ત્રણ બાબતોને આધારિત હોય છે, પ્રવેશ પરીક્ષા અને પરિણામ। ગુજરાત યુનિવર્સિટીની અંદર ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાના માધ્યમથી અનેક એજન્સીઓ સાથે ભ્રષ્ટાચાર કરવાનું કામ ગુજરાત યુનિવર્સિટીના વહીવટકર્તાઓ કરે છે અને આજે પરીક્ષા અને પરિણામના કામમાં પણ ખૂબ મોટો ભ્રષ્ટાચાર જોવા મળ્યો છે। રાતના અંધારાની અંદર ગુજરાત યુનિવર્સિટીના કમ્પાઉન્ડમાંથી, ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટમાંથી પેપરો ગાયબ થઈ જાય છે અને સવારે અજવાળું થાય ત્યારે પેપરો પાછા આવે છે। સીસીટીવી બંધ કરીને ગુજરાત યુનિવર્સિટીના અધિકારીઓ દ્વારા ખૂબ મોટું કૌભાંડ ગુજરાત રાજ્યની જનતાએ ક્યારેય વિચાર્યું ન શક્યું હોય એવું કૌભાંડ ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓના ભવિષ્યની સાથે છેડા કરતું કૌભાંડ આજે એનએસયુઆઈના મિત્રોએ ઉજાગર કર્યું છે। એનએસયુઆઈના મિત્રોએ આ કૌભાંડ ઉજાગર કર્યું, ગુજરાત યુનિવર્સિટીને ફરિયાદ કરવાની ફરજ પડી છે, એફઆઈઆર દાખલ કરવાની ફરજ પડી છે। અમે માંગણી કરીએ છીએ કે આની અંદર જે કોઈ દોષિત હોય એને 72 કલાકની અંદર કડકમાં કડક સજા કરવામાં આવે, નહીતર એનએસયુઆઈ દ્વારા આ મુદ્દા ઉપર ઉગ્ર આંદોલન કરવામાં આવશે। અહીંથી અગાઉ પણ ફરિયાદ જાણ કરવામાં આવી છે કે નર્સિંગની પરીક્ષામાં અસેસમેન્ટ પહેલાં જ અમુક સપ્લિમેન્ટરી સેન્ટર ઉપરથી મળતી નથી, એટલે ઓલમોસ્ટ 30 જેટલી સપ્લિમેન્ટરીઝ આ યાદીમાંથી નથી મળતી, એટલે એફઆઈઆર કરી છે અને બીજા બધા પગલાં એડમિનિસ્ટ્રેટિવલી સ્ટ્રોંગ અમે લઈએ છીએ। પોલીસ તપાસ કરે એટલે પોલીસ ને જ આપી છે, કારણ કે આ કોઈ નાની વસ્તુ નથી, નાની ઘટના નથી, એટલે પોલીસ ને જ અમે આપી એકદમથી ના થાય। જયારે આપ એફઆઈઆર કર્યો પ્રાથમિક રિપોર્ટ એક મિનિટ આવી જાય પછી અમે સ્ટ્રોંગ પગલા જ લેવા। મેડમ આજે પરીક્ષા આજે પણ લેવાની છે, આજે પેપર બાકી છે, તેના માટે સ્ટાફ બદલવામાં આવશે એ હવે આવે છે, કોઓર્ડિનેટર બહારગામ છે, 4 વાગે અમારી મીટિંગ છે એમાં નિર્ણય। અને આ પરીક્ષા જે હતી એના સીસીટીવી પણ બંધ કરવાના આક્ષેપ છે, તો લાગે છે સંપૂર્ણ કાબતો જો આ રીતે કોબન કરવામાં આવે ધીસ ઇઝ ટુ ઓલિમ્પિક્સ। મેમ આ ગુજરાત યુનિવર્સિટી આટલું મોટું નામ છે ગુજરાતનું અને આવી બધી કુલપતિશ્રીએ ખાતરી આપી છે કે આગામી 72 કલાકની અંદર જે કોઈ જવાબદાર હશે એની સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન ન થાય